સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ પાંડુરંગ પાંડુરંગ હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ પાંડુરંગ નમો ભગવતે વાસુદેવાય, ગજા ગણા
કૃષ્ણ નમઃ નમઃ Oh,
રંગીન જાના પ્રમાણ કાળિયા ચિત રંગીન જાના પ્રમાણ કાળિયા 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 ગાયો ના ગોવાળિયા 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 ચંદ્ર ભગવાન જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી આદ્ય શક્તિ અંબે માતાજી જય ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી અખિલેશ્વર રાજરાજેશ્વર એવા દ્વારિકાધીશના આ વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન. કોઈલાણાની તમામ પરમ ચેતનાઓને વંદન. બ્રહ્મ વેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો, સારસ્વતો, કથા મંડપમાં તેમજ લક્ષ્ય ચેનલના માધ્યમથી જીવન પ્રસારણ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને મારા વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. જન્માદ્યયતો સ્વભિયા સ્વરા
દિવ્યં વરદં ધીમહિ સત્યં પરમં ધીમહિ. ભાગવતજીના આ પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકનું કાલે વિવરણ હતું. મહાપ્રભુજીએ વલ્લભાચાર્યજીએ સાત પ્રકારની પરંપરાના અર્થો કર્યા છે. આમને શાસ્ત્રથી અર્થ લઈ શકાય, સ્કંદથી અર્થ લઈ શકાય, પ્રકરણથી અર્થ લઈ શકાય, અધ્યાયથી અર્થ લઈ શકાય, શ્લોકથી અર્થ લઈ શકાય, શબ્દથી પણ અર્થ લઈ શકાય, ને એક એક અક્ષરનો પણ અર્થ થાય. આ ભક્ત જનિકા સંહિતા છે ભાગવતજી, અને એમાં અધિકાર માટેની આ લીલા છે. કેટલા લોકોને અધિકાર છે એમાં જ આ પ્રથમ શ્લોક મોટા ભાગના વિદ્વાનોની પરીક્ષા થઈ જાય. આમાં બ્રહ્મસૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ, અને એ જન્માદ્યસ્ય યતઃનો અર્થ થાય છે જન્મ આદિયસ્ય યતઃ. જેનો જન્મ આદ્યસ્ય આકાશસ્ય યતઃ, આકાશનો જન્મ જેનાથી થયો છે એને કહેવાય જન્માદ્યસ્ય યતઃ. અન્વયાત ઇતરતઃ, અન્વય અને વ્યતિરેક કાલે આપણે સમજ્યું કે ભગવાન અલગ પણ છે અને ભગવાન બધાની અંદર પણ છે. ભગવાન માટી પણ છે, ભગવાન માટીમાંથી બનતો ઘડો પણ છે, અને બનાવનારો કુંભાર પણ ભગવાન જ છે. બધું છે. આ જગતનું કાર્ય કારણભાવ, કારણભાવ એને કહેવાય કે જેમાંથી બધું ઉત્પન્ન થાય એને કારણ કહેવાય, જે ઉત્પન્ન થયું એને કાર્ય કહેવાય. જગદીશ્વર કારણ છે ને એમાંથી ઉત્પન્ન થતું જગત છે, કાર્ય છે. આ કાર્ય પણ ભગવાન છે ને કારણ પણ ભગવાન છે. બધું ભગવાન છે એવો મતલબ છે અહીંયા. અને એ બધું મતલબ છે એટલે અર્થેશુ અભિજ્ઞઃ, ભગવાન દરેક અર્થોના જાણકાર છે, બધાની ઓળખ રાખનારા છે. અને એ સ્વતંત્ર પણ છે, અને એ સ્વતંત્ર હોવાના કારણે અહીંયા શબ્દ વાપર્યો છે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહિયંતિ યત સૂરયઃ. જેને મોહિયંતિ એટલે મોહિત થઈ જાય છે, જેની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે એવા યત સૂરયઃ. અને આપણે વેદ મંત્રોમાં કહ્યું છે કે આ સૂરયઃ કોણ છે. મંત્રોમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે આ સૂરયઃ બીજા કોઈની દેવતાઓ છે. અને તેને બ્રહ્મ રુદા, રુદાનો મતલબ થાય સંકલ્પ. જે બ્રહ્મે સંકલ્પ માત્રથી આદિ કવયે એટલે બ્રહ્માજીને એક સેકન્ડમાં બધું જ્ઞાન આપી દીધું. અને આ જ્ઞાન છે ત્યાં આપણે કાલે પહોંચ્યા હતા કે આ જ્ઞાનમાં તમારી મારી બુદ્ધિ કુંઠિત થઈ જાય, દેવતાઓની બુદ્ધિ કુંઠિત થઈ જાય. આ ભગવાનનું વિજ્ઞાન છે. એ વિજ્ઞાનની આગળ આપણે જોતા એવું લાગે કે તમારું ને મારું જ્ઞાન, તમારું ને મારું વિજ્ઞાન તો કંઈ નથી. કાલે મેં પહેલો પ્રશ્ન કર્યો હતો કે 20 લાખ લીટર હવા ફિલ્ટર કરે છે. એક દિવસની ફેફસાઓ, અંદરના ફેફસા છે, 20 લાખ લીટર હવાને ફિલ્ટર કરીને તમારા શરીરમાં પહોંચાડે. 2 કરોડ અને 5 લાખ કોશિકાઓ રોજ 2 સેકન્ડે બને છે શરીરની અંદર. 1,92,000 કિલોમીટરની સફર રોજ માટે લોહી કરે છે આખા શરીરમાં. 20 સેકન્ડમાં આખું શરીરમાં લોહી ફરી જાય, અને 6 લીટર લોહી હોય આની અંદર, એટલે 3 મહિના સુધી તમે પછી લોહી ન આપી શકો. એક વખત આપો તો એ 300 મિલી જેટલું જ આપી શકો. આ તમારું નાક છે, ભગવાને એર કન્ડિશન બનાવ્યું છે. ગરમી હોય ને ગરમીની હવા હોય તો એ ગરમીવાળી હવાને અંદર ઠંડી કરીને અંદર મોકલે, બહાર ઠંડી હવા હોય તો એને અંદર કરીને મોકલે, એ નાકની પદ્ધતિ છે. 70% પાણી શરીરમાં હોય, કાર્બન હોય,
કોબાલ્ટ હોય, ઝિંક હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, ફોસ્ફેટ, નિકિલ, સિલિકોન આ તમારા શરીરની અંદર છે 70% પાણી સાથે. તમને છીંક આવે તમારી આંખ બંધ થઈ જાય. શા માટે આંખ બંધ થઈ જાય? તો કે એમની ગતિ 166-300 કિલોમીટરની હોય પ્રતિ કલાકની. આ ભગવાનની વ્યવસ્થા જોજો. તમારને લાળ એક દિવસમાં 1 લિટર જેટલી બને છે લાળ તમારા શરીરમાં. મહિલા કરતા પુરુષની આંખ વધારે ફડકે છે, પલક વધારે મારે છે. અને આપણે એમ થાય કે આંખ પલક મારે, ભગવાનની આંખ કોઈ દિવસ પલક મારે જ નહીં. ભગવાનને ઓળખવાના 5 લક્ષણો છે. કે ભગવાનને ઓળખવા હોય તો કેમ ઓળખી શકાય? એનું પહેલું લક્ષણ છે કે ભગવાનને કોઈ દિવસ પડછાયો હોય નહીં, પ્રતિબિંબ ન હોય. પડછાયો ન હોય એટલે સમજી જવાનું આ ભગવાન જ છે. જલારામ બાપા ઓળખી ગયા હતા જ્યારે આવ્યા ને કે મારે રોટલા નથી ખાવા, રોટલા ઘડવાવાળી જોઈએ. અને જલારામ બાપાએ જોઈ લીધું કે આને પડછાયો નથી, આ પરબ્રહ્મ પરમાત્મા છે. પહેલું લક્ષણ છે એને પ્રતિબિંબ ન હોય. પરમાત્માનું બીજું લક્ષણ છે અસ્વેદ હોય, પરસેવા વિનાના ભગવાન હોય. ભગવાનને પરસેવો થાય જ નહીં. આપણા શરીરમાં પરસેવો થાય એટલે દુર્ગંધ આવે છે. ભગવાન અસ્વેદ હોય છે એટલે જ ઓળખી જતા અહલ્યા કે તમે મારા પતિ નથી, બોલો તમે કોણ છો? જેના શરીરમાંથી સતત સુગંધ આવે એને પરમાત્મા કહેવાય. દેવતાઓના લક્ષણો છે આ. જેના ગળામાં માળા સુકાય નહીં એને પરમાત્મા કહેવાય. દેવતાઓના ગળામાં માળા સુકાય નહીં. દેવતાનું લક્ષણ છે પલક ન મારે, એની આંખ ખુલ્લી જ રહે, આપણે પટપટાવી પડે. પુરુષો અને આંખ એક વખત ની બે વખત પલક મારે, સ્ત્રીઓની 1 જ વખત. એવું શા માટે થાય છે? મુહ્યંતિ યત સૂરયઃ, દેવતાઓની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે. અને ભગવાનનું 5મું લક્ષણ છે ભગવાનની ગળામાં માળા સુકાય નહીં, આંખ પલક મારે નહીં, એનો પડછાયો હોય નહીં, અસ્વેદ એને પરસેવો થાય નહીં. અને એક ધરતીથી થોડાક ભગવાન ઊંચા ચાલતા હોય. દેવતાઓ છે એ ઓળખી જવાની જો તમને થોડી સૂઝ હોય તો આ 5 લક્ષણો છે દેવતાઓના. ધરતીથી ઊંચા ચાલતા હોય છે, એના ગળામાં માળા સુકાયેલી ન હોય, એને પરસેવો ન થતો હોય, એની આંખ પલક ન મારતી હોય અને એનું પ્રતિબિંબ ન પડતું હોય. આ રીતે પરમાત્મા 80 વાળ ખરે, સ્વાસ્થ્ય જેનું સારું હોય એને રોજના 80 વાળ ખરે છે.